नमस्कार, आजे गुजरात साथे हूं मनीषा। सौथी पहला वरसादना तमाम महत्वना समाचार पर नजर करिए। छेल्ला 24 कलाकमां मेघराजाए मध्य अने दक्षिण गुजरात ने घमरोड्यू। ओलपाड़मां 8 कलाकमां 12 इंच अने उमरपाड़ामां 9 इंच वरसाद खाबक्यो तो कामरेज, धरमपुर, वघई, हांसोट अने वापीमां पण 5-5 इंच वरसाद नोंधायो। वलसाडमां अविरत वरसादथी मुसीबत, कपराड़ा अने वापी तालुकामां सौथी वधु 10 इंच वरसाद नोंधायो। भारे वरसादना पगले ठेर ठेर भराया पाणी। मधुवन डेममांथी दमणगंगा नदीमां 1.5 लाख क्यूसेक पाणी छोड़ायुं। नदी किनाराना गामने एलर्ट कराया, अधिकारीओने ऑफिस न सोड़वा सूचन। कपराड़ा अने धरमपुरना जंगल विस्तारमां वरसाद, ओरंगा नदी गांडीतूर, नदीना पाणीना प्रवाहमां वधारो थता कैलास रोड पुल बंद करायो। वलसाडमां वरसादना कारणे ठेर ठेर भराया पाणी। नानी वाहियार नजीक कोजवेमां कार फसाई, कारमां फसायेला लोकोनुं करायुं रेस्क्यू। वलसाड बाद संघ प्रदेश दमणमां पण मेघराजा मेहरबान, भारे वरसादना कारणे अनेक विस्तारोमां भराया पाणी, रस्ता पर पाणी फरी वळता वाहन ચાલકો પરેશાન। નવસારીમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણીની આવક, અંબિકા નદીની જળ સપાટી 21 ફૂટે પહોંચી, નદીની સપાટીમાં વધારો થતા આસપાસના ગામડાઓને એલર્ટ કરાયા। નવસારીમાં સતત વરસાદથી અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં વધારો તો નદીમાં પાણીની આવક થતા કોજવે પર ફરી વળ્યા પાણી, કોજવે પાણીમાં ડૂબી જતા 60 જેટલા પરિવારોનો સંપર્ક તૂટ્યો। નવસારીના ખેરગામમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેરગામ અને વલસાડને જોડતો ગરગડીયો પુલ 3 દિવસથી પાણીમાં, 10 ગામો સંપર્ક વિહોણા। ભારે વરસાદના કારણે નવસારીના ગણદેવીના દેવધા ગામનો ડેમ ઓવરફ્લો, અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થતા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ। નવસારીના વડલી ગામે કાવેરી નદી ગાંડી તૂર, કાવેરી નદીના કિનારે આવેલું મંદિર પાણીમાં ગરકાવ, લોકોને નદી કિનારે ન જવા સૂચના। નવસારીમાં ભારે વરસાદથી ઘોલગામ સંપર્ક વિહોણું, ભારે વરસાદના કારણે છેલ્લા 15 દિવસમાં 5મી વખત ઘોલગામ સંપર્ક વિહોણું બન્યું। સુરતમાં ધોધમાર વરસાદ, રાંદેર ઈદગાહ વિસ્તારમાં પાણી ભરાયા તો ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। સુરતમાં અંબિકા નદીનું વધ્યું જળસ્તર, અંબિકા નદીનું પાણી પુલ સુધી પહોંચ્યું, પુલ પરથી વાહન વ્યવહાર કરાયો બંધ, વાહન ચાલકોને હાલાકી। સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાયું, શાંતિકુંજ સોસાયટી પણ પાણીમાં ગરકાવ, સોસાયટીઓમાં પાણી ઘૂસતા મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું। સુરતમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા, લંબે હનુમાન, વેસુ રોડ, ડભોલી સર્કલ પાસે પાણી ભરાયા તો કતારગામ અને અમરોલીમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। ડાંગમાં પણ ભારે વરસાદના કારણે લોકમાતા નદી બે કાંઠે, કાવેલી અને અંબેકા નદીમાં પણ પાણીની આવક થતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ તો વરસાદના કારણે મનમોહક દ્રશ્યો સર્જાયા। ડાંગમાં ગીરાધોધમાં પાણીની આવક ધસમસતા પ્રવાહથી ગીરાધોધનું ખીલ્યું સૌંદર્ય, અદભુત નજારાને માણવા મોટી સંખ્યામાં ઉમટા સહેલાણીઓ। નર્મદા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન, ગરુડેશ્વર તાલુકામાં 2 ઇંચ વરસાદ, ભારે વરસાદના કારણે તિલકવાડાની નદી બે કાંઠે, નદીની સપાટી વધતા પુલ પર ફરી વળ્યા પાણી। જામનગરમાં ધોધમાર વરસાદના પગલે આજે 3 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલાયો, રાજકોટ જિલ્લામાં વ્યાપક વરસાદને લઈ ડેમમાં પાણીની આવક, ગઈકાલે આજે 2 ડેમના 8 દરવાજા ખોલાયા હતા। ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ, અમદાવાદ, પીપળી અને ધોલેરાના માર્ગો પાણી, ભારે વરસાદના કારણે ભાવનગર વડોદરા રોડ કરાયો બંધ। ભરૂચમાં પણ ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે અંકલેશ્વરની કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણી। ભરૂચના અંકલેશ્વરમાં જળબંબાકાર, અંકલેશ્વરની કેટલીક સોસાયટીઓમાં ભરાયા પાણી, પાંચપતિ સેવાશ્રમ રોડ પર પાણી ભરાયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી। વડોદરાના કરજણના સંભોઈ ગામે એનડીઆરએફની ટીમનું રેસ્ક્યુ ઓપરેશન, એનડીઆરએફની ટીમે નવજાત બાળક અને તેની માતા સહિત અન્ય 19 લોકોને બચાવ્યા, તમામને સલામત સ્થળે લઈ જવાયા। વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં પાણી ભરાતા હાલાકી, હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણી ભરાતા આઈસીયુ અને ઓપરેશન થિયેટર ડૂબ્યું, ઠેરઠેર પાણી ભરાતા દર્દીઓ પરેશાન। ભરૂચમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું, ભરૂચના પાંચબત્તી સેવાશ્રમ રોડ, કુર્જા 4 રસ્તા અને ફાટા તળાવ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકો પરેશાન।
આણંદના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મહેરબાન, છેલ્લા બે કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો, બજારમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી. તાપીમાં છેલ્લા 15 દિવસમાં સારો વરસાદ, અત્યાર સુધીમાં સિઝનનો 60% વરસાદ વરસ્યો, તાપીની તમામ નદીઓ બે કાંઠે. ચોટીલાના પીપળિયા ગામે પુલ ધોવાયો, તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, સ્થાનિકોમાં રોષ. દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, હવામાન વિભાગે દિલ્હી, NCR, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી. મુંબઈમાં 4 ફૂટ સુધી ભરાયા પાણી. મુંબઈના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા, લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચન. હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જાહેર કર્યું છે વરસાદનું રેડ એલર્ટ. મુંબઈમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ભારે વરસાદ બાદ થાણેમાં તમામ સરકારી સ્કૂલો બંધ રાખવાનો લેવાયો નિર્ણય, અનેક વિસ્તારમાં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ. હજુ પણ મુંબઈવાસીઓ પર ભારે વરસાદનો ખતરો, હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની કરી છે આગાહી, તો ભારે વરસાદના પગલે મુંબઈમાં રેડ એલર્ટ જાહેર. ભારે વરસાદના કારણે પાણી પાણી થયું મુંબઈ. ભારે વરસાદ બાદ મુલુંડ રેલવે સ્ટેશનમાં પણ ફરી વળ્યું વરસાદી પાણી, રેલવે સ્ટેશન પર પાણી ફરી વળતા મુસાફરોને ભારે હાલાકી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, મુંબઈના અનેક વિસ્તારો ટાપુમાં ફેરવાયા, પાણી ભરાતા સ્થાનિકોને નોકરી વ્યવસાય જવામાં ભારે તકલીફ. તો સમાચારમાં આગળ વાત કરીએ તે પહેલા આપને રાજ્યમાં પડેલા વરસાદની ખાસ ખબરો અંગે પહેલા માહિતગાર કરીએ. ખંભાતમાં 11 કલાકમાં 16 ઇંચ વરસાદ, પેટલાદમાં 2 કલાકમાં 3 ઇંચ, દરિયા કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસી જવા તાકીદ. ઓલપાડમાં 4 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે, 25 ગામને અસર, 1261 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કપરાડામાં 12 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, 5 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કપરાડામાં 1261 લોકોનું સ્થળાંતર કરાયું છે. ઓરંગા નદીને લઈ વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાય છે. બારડોલી વાંસદા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. કાવેરી નદી ગાંડીતૂર બની છે. 28 ગામ એલર્ટ પર છે. અંબિકા નદી ગાંડીતૂર બની છે. આગામી 36 કલાક માટે સુરત, ભરૂચ અને વડોદરા માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જે રીતે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે તેના આંકડાઓ જે સામે આવ્યા છે, અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો આ સાથે જ હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, પરંતુ ભરૂચ, સુરત અને વડોદરા જિલ્લાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને તંત્ર ખડે પગે છે. આગામી 48 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે. તો મુંબઈમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, તો ગુજરાતના હવામાનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. હજુ 2 દિવસ વરસાદનું સંકટ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે, તો સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. જ્યારે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદ વરસશે. નવસારી, સુરત, ભરૂચ, તાપી અને વલસાડમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. આમ હજુ 2 દિવસ વરસાદી સિસ્ટમ યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે, હજુ 2 દિવસ વરસાદનું સંકટ યથાવત રહેશે, એટલે કે 48 કલાક હજુ પણ ગુજરાત માટે ભારે છે. અને ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે. કેટલાક જિલ્લાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે, આગામી 2 દિવસને લઈ આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે. આ તરફ નવસારી, સુરત, ભરૂચ, તાપી અને વલસાડમાં પણ વરસાદનું જોર યથાવત રહેશે. 2 દિવસ સુધી જે આગાહી છે, વરસાદી સિસ્ટમ
हजू पण 48 कलाक यथावत रहेशे। हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। वात ओलपाड निकळीए तो 4 कलाકમાં 12 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ઓલપાડનું સિદ્ધાર્થનગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સિદ્ધાર્થનગરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઓલપાડનું બાવાફળિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। બાવાફળિયા વિસ્તારમાં વસતા લોકો પાણીમાં ફસાઈ ગયા છે। બાવાફળિયામાં 70 થી વધુ પરિવારો ફસાયા છે અને ચારે બાજુ પાણી પાણી જ દેખાઈ રહ્યું છે। ઓલપાડનું બાવાફળિયું અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે। હું બાવાફળિયાના દ્રશ્યો બતાવીશ કે અહીંયા જ્યાં આપણે ઊભા છીએ, જ્યાંથી આ લાઈવ કરી રહ્યા છીએ, એ બાવાફળિયામાં એન્ટર થવાનો, અંદર પ્રવેશવાનો રસ્તો છે। એક સીધું દૂર, લગભગ અહીંથી 500 મીટર દૂર, બે ટ્રેક્ટરો પાણીમાં ફસાઈ ગયેલા દેખાય છે। તેની સાથે સાથે હું બાવાફળિયાની અંદર જવાનો જે રસ્તો છે, એ રસ્તા પરનું જે એક ભયસૂચક બોર્ડ લગાવેલું છે એ બતાવીશ, અને તેની સાથે સાથે આ જે વીજળીના તાર દેખાઈ રહ્યા છે, એ વીજળીના તારથી સતત જે એ રસ્તો જઈ રહ્યો છે એ બાવાફળિયું છે, અને સામે જે મકાનો દેખાઈ રહ્યા છે એ બાવાફળિયું છે। અહીંયા આપણે ઊભા છીએ, એ આપણે ઊભા છીએ ત્યાંથી જે મકાનો દેખાય છે એની વચ્ચેથી સોનખાડી જે છે, સેનખાડી કહે છે, અહીંયા એ પસાર થાય છે ને એ ઓવરફ્લો થઈ રહી છે। એ હદે ભયજનક સપાટી ઉપર આ ખાડી વહી રહી છે કે બાવાફળિયાની અંદર જે લોકો રહે છે એ લોકોને આ બાજુ ઓલપાડ તરફ આવવાનો, તમામ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યું છે। માત્ર પાણી ફરી વળ્યું છે એટલું નહીં, પણ ભારે કરંટથી અહીંયાથી ખાડીમાંથી પાણી પસાર થઈ રહ્યું છે, અને તેને લઈને અસંખ્ય લોકો અહીંયા ફસાયા છે। એ પૈકી કેટલાક અહીંયાના જે રહીશો છે આપણી સાથે, જે એમની સાથે વાત કરીશું। જી, શું નામ તમારું ને તમે કઈ જગ્યાએ? જયંતિભાઈ। અને ક્યાં રહો? પરમ રો હાઉસમાં। કેટલું પાણી છે? પાણી અત્યારે કમર ઉપર છે। અહીંથી આવા જવાનો રસ્તો બધો બંધ થઈ ગયેલો છે। બાવાફળિયા વાળો રસ્તો બંધ છે, આય બંધ છે, પાછળથી કોઈ જવાય એવી જગ્યા નથી। અત્યારે બધા ત્યાં સાઈડ જેટલા રેસિડેન્સી વાળા છે એટલા બધા લોકો ત્યાં બેઠેલા છે। કોઈ ખાવા પીવાનું કાચ કે કોઈ દૂધની બાટલી કોઈ પહોંચે એવું છે નહીં કોઈ જગ્યાએથી, ને કોઈ તપાસ કરવા જોવા આવેલું નથી અત્યાર સુધી। મારા ચાંદની પરિસ્થિતિ આ છે। કેટલાક લોકો ત્યાં રહી? ત્યાં લગભગ 10 ઘર તો કમ્પ્લીટ રહે છે, તે સિવાયના મજૂરો છે, તે પછીની પાછળની સોસાયટી છે, એ બધી સોસાયટીઓમાં રેસિડેન્ટ બધામાં થઈ ગયેલું છે, ચાલુ જ છે અત્યારે। તો સુરત જિલ્લામાં સર્વત્ર પાણી ભરાઈ ગયા છે। પૂર્ણા ગામમાં પાણી ભરાતા તળાવની દિવાલ તૂટી પડી છે, અને તળાવની દિવાલ તૂટતા હોય તેવા લાઈવ વિડીયો સામે આવ્યો છે। બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા, જોકે તેમાં કોઈ જાનહાનીના સમાચાર નથી સામે આવ્યા। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના દ્રશ્યો છે। અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। તો પૂણા ગામમાં પાણી ભરાતા તળાવની દિવાલ ધરાશાયી થઈ હતી। તળાવની દિવાલ તૂટતી હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા, અને જેનો વિડીયો સામે આવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે, અને ઓલપાડ શહેર જળબંબાકાર થઈ ગયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ન્યાયાલય, સેવા સદન, આઈટીઆઈ કોલેજની આસપાસ પાણી ફરી વળ્યા છે। એનડીઆરએફની ટીમે 87 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। સુરત જિલ્લામાં પડેલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। હાલ આપણે ઉપસ્થિત છે ઓલપાડ ટાઉન વિસ્તારમાં, ખાસ કરીને જે પ્રકારે વરસાદ વરસશે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે, છેલ્લા 6 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ છે દ્રશ્યમાં જોઈ શકાય છે। આ તાલુકા સેવા સદન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જે ઓલપાડ હાથીસા માર્ગ પર આવેલી છે, મુખ્યત્વે જે મહત્વની કચેરી આવેલી છે, સારા આવેલી છે, કોલેજો આવેલી છે, ન્યાયાલય આવેલું છે, સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાવાના કારણે તમામ કચેરીઓ આજે બંધ રાખવામાં આવી છે, સારા કોલેજોને રજા આપી દેવામાં આવી છે। દ્રશ્યો તમે જોઈ શકો છો, જે પ્રકારે દ્રશ્યો છે તે દરિયા તેમજ નદી જેવા આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જે પ્રકારે
હાલ આપણે ઉપસ્થિત છે, એનડીઆરએફ પણ અહીં ઉપસ્થિત છે. ખાસ કરીને એનડીઆરએફ ટીમ દ્વારા ઓલપાડ તાલુકામાંથી અલગ અલગ ગામોમાંથી કુલ 87 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. ત્યારે હાલ પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોમાં ચિંતા છવાઈ છે. સંદીપ વસાવા, વીટીવી સુરત. તો આણંદના ખંભાતમાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે. 8 કલાકમાં 15 ઇંચ વરસાદથી ખંભાત સરોવર બની ગયું છે અને ખંભાતમાં પણ વડોદરા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. સીઝનનો અડધો વરસાદ માત્ર 8 કલાકમાં પડી ગયો છે તો શહેરના મુખ્ય માર્ગો સ્વિમિંગ પુલ બન્યા છે. બાળકોએ રસ્તા પર સ્વિમિંગની મજા પણ માણી હતી. આણંદ જિલ્લામાં મોડે મોડે પણ મેઘરાજાએ મહેર કરી છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ અચાનક ભારે વરસાદ શરૂ થયો હતો. મહત્વની વાત કરવામાં આવે તો આણંદના જે ખંભાત તાલુકો છે, ખંભાત તાલુકામાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા. એ સિવાય આણંદ જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ પણ મેઘમહેર અવિરત ચાલુ છે. આપ અત્યારે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે બોરસદથી ધર્મજના રોડ પરના, જે રોડ ઉપર ઢીચણ સમાણા પાણી ભરાયા છે અને જે વાહન વ્યવહાર છે તેને પણ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને જે ભારે વાહનો છે તેની ઉપર અહીંયાથી અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આવા દ્રશ્યો તો આણંદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે અને મેઘમહેર હજુ પણ અવિરત ચાલી રહી છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ. તો વરસાદને લઈ તમામ સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાયત પ્રેક, વેલકમ બેક. નવસારીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈ ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના રૌદ્ર સ્વરૂપને લઈ આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચીખલી અને ગણદેવી તાલુકાના 28 ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા છે, જ્યારે હરણ ગામના 15 જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને ભારે વરસાદના પગલે નવસારી જિલ્લાની નદીઓ ગાણીતૂર બની છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદીના પાણી બિલીમોરા શહેરમાં ઘૂસ્યા તો સરઈ લાઈન વિસ્તારમાં 100 જેટલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા લોકો ચિંતામાં મુકાયા. નવસારીના વડલી ગામમાં મંદિર છંટકાવ થયો છે. ભારે વરસાદ પડતા વડલી ગામમાં કાવેરી નદીના તટ પર આવેલ મંદિરમાં પાણી ઘૂસી ગયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નવસારીના વડાલી ગામના દ્રશ્યો છે કે જ્યાં મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. કાવેરી નદીના પાણીમાં આ મંદિર ડૂબી ગયું છે. માત્ર મંદિરનું શિખર દેખાઈ રહ્યું છે. નવસારીના વડાલી ગામના આ દ્રશ્યો છે જ્યાં કાવેરી નદીમાં મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો ડાંગમાં ધોધમાર વરસાદથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે અને લોવર લેવલ પુલ પાણીમાં ડૂબતા જનજીવનને અસર પડી છે. ઉપરવાસના વરસાદથી પાણી ભરાઈ ગયા છે. સાથે સમાચારમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. નવસારી જિલ્લામાં ચોતરફ વરસાદી માહોલ સર્જાતા વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે. નદી નાળાઓ પર ખાસ અસર થતા ઘોડાપુરની સ્થિતિમાં મૂકી દીધા છે. બિલીમોરા શહેરના 15 રોડ વિસ્તારમાં અંબિકા નદીના કિનારે હરવા ફરવા માટે બનાવેલ ચોપાટી જે પાણીમાં ડૂબી ગઈ છે, જે નજારાને જોવા માટે લોકો ઉમટી પડ્યા છે. સાથે અંબિકા નદીને કાંઠે આવેલા ગોલ ગામનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે ગામનું જનજીવન અટવાયું છે. ગોલ ગામ જવા આવવા માટે હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ તરફ અંકલેશ્વરમાં ભારે વરસાદના પગલે અનેક ગામમાં પાણી ભરાઈ ગયા છે. કાપોદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે, જેને લઈ કાપોદરાના લોકો પાણીમાં ફસાયા છે. પાણીના વહેણમાં વધારો થતા લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા છે. ઉપરવાસમાં ભારે વરસાદ
વરસાદના કારણે અનેક ગામમાં પાણી ભરાઈ ગયા છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલનું પિરામલ ગામ પાણીમાં ડૂબી ગયું છે. તો સુરત જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. માંડવી કિમ રાજ્ય ધોરીમાર્ગ પર પાણી પાણી થઈ ગયું છે. વરસાદથી વાહન વ્યવહાર અને જનજીવનને અસર પડી છે. ચારે બાજુ પાણી ફરી વળ્યા છે અને આ પાણી ભરાતા બાઇક ફસાઈ ગયું છે. આથી બાઇક ચાલક ગટરમાં પડ્યો હતો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, આ દ્રશ્યો સુરતના છે, જ્યાં ભારે વરસાદથી રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. માંડવી કિમ રાજ્ય ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદથી વાહન વ્યવહાર અને જનજીવનને અસર પડી હતી. ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું હતું, જેના કારણે વાહન ચાલકો ક્યાંક રસ્તામાં અટવાયા હતા. એક બાઇક ચાલક રસ્તા પર પડી જવાથી તે ગટરમાં ફસાયો હતો. તો આજે ગુજરાત સાથે અત્યારે